આપણા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતીમાં આજે આપણે આઠમો પાઠ ભણવા માટે જઈ રહ્યા છીએ, જેનું નામ છે છાલ, છોતરા અને ગોટલા, જેના લેખક છે બકુલ ત્રિપાઠી. તેમનો જન્મ નડિયાદમાં થયો હતો. ગુજરાતી સાહિત્યના હાસ્ય સર્જક તરીકે તેઓ શ્રેષ્ઠ નામના પામેલી છે. કોમર્સ કોલેજમાં તેમણે અધ્યાપન કાર્ય કરાવ્યું હતું. સચરાચર સોમવારની સવારે દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે, માંડી ગોઠડી જેવા હાસ્ય નિબંધ સંગ્રહ છે, વેંકુટ નથી જાવું, હિંડોળો, ઝાકમ જોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહ છે. દૂરદર્શન ઉપર આવતી ગપસપ માટે તેઓ ખૂબ જ લોકપ્રિય થયેલા હતા અને એટલા માટે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવેલ છે. પ્રસ્તુત જે પાઠ છે એનામાં એ પાઠ જે છે ને એ હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી પુસ્તકમાંથી લેવામાં આવેલું છે અને એનામાં માણસની, ભારતીય લોકોની જે ખરાબ આદત છે, કચરો ગમે ત્યાં નાખી દેવાની, ગંદકી કરવાની જે માનસિકતા છે એના ઉપર તેમણે કટાક્ષ કર્યો છે. તેઓ કહે છે કે વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપણી સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતિક સમાન છે. જે મંદિરોની બહાર ગંદકી કરી રહ્યા છે, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુતાનો વાસ હોય છે. તો પ્રભુનો વાસ તો આપણે જોઈએ તો જ્યાં પ્રભુનો વાસ છે ત્યાં જ ઘણી બધી ગંદકી જોવા મળે છે. ઘણી વખત કેળાની, નાળિયેરના છોતરા, મગફળીના છોતરા આ બધું જે છે આપણે ગમે ત્યાં નાખી દેતા હોઈએ છીએ. એના ઉપર ગંભીર પ્રશ્ન અહીંયા આપણું ધ્યાન દોરે છે. તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ વેદ, પુરાણ, ઉપનિષદની સંસ્કૃતિ છે. આપણી પાસે રામાયણ, મહાભારત અને ભાગવતની સંસ્કૃતિમાં શ્રી રામ, શ્રી કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિનો સમાવેશ થાય છે. પણ આ બધું તો પુરાણની વાત છે. જો આપણે આગળ વધીએ તો આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે અને સંસ્કૃતિનું નામ છે છાલ, છોતરા અને ગોટલા. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે. પુરાણોમાં મંદિરો, સાહિત્ય, સ્થાપત્ય, સ્તૂપ આ બધે આપણે બધાને ઢાંકી દેને એ આપણી નવી સંસ્કૃતિ. કઈ છે? છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલી પુરાણની સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્ય, સ્તૂપ ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજમ તાજ નવામાંની નવી સંસ્કૃતિના પ્રતીકો, એટલે કે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે ખરેખર તો આપણા યાત્રાધામ છે ને ત્યાં શિલ્પ, મૂર્તિ અને ધર્મ પ્રતીકોની આસપાસ પણ જ્યાં ત્યાં નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે. એમ તો કેળા એ પવિત્ર ફળ માનીએ છીએ, ઉપવાસ માટે આપણે ફરાળનું ફળ માનીએ છીએ, એની છાલો તો આપણને જ ઠેર ઠેર દેખાશે. આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા ઉપર અઢળક કૃપા છે, એટલે આપણા દેશમાં સરસ મજાનું ફળ આમ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આથી આપણે આભારવાસ થઈ કરીને શું કરીએ છીએ, જે ગોટલા જે છે એ પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીએમાં જ્યાં જોશું ત્યાં આપણને ગોટલા તો જોવા જ મળશે. એટલે જ કહે છે લેખક કે આપણી નૂતન સંસ્કૃતિ એટલે કે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ છે. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાંક સોમનાથ અને ક્યાંક દ્વારકા, ક્યાંક અંબાજી અને ક્યાંક ડાકોર, ક્યાંક બનારસ અને ક્યાંક જગન્નાથપુરી છૂટા છવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી પૂછો તમે. ઠેર ઠેર, અત્ર તત્ર, સર્વત્ર, એટલે કે અહીંયા ત્યાં બધી જ જગ્યાએ છાલ, છોતરા અને ગોટલા આપણને જોવા મળે છે. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આપણી ગ્રીષ્મનો સમય એટલે કે ઉનાળાના દિવસોમાં ગલીઓમાં, શેરીઓમાં, માર્ગોમાં અને આ ગોટલાઓ જે છે ને એનાથી જાણે કે વિભૂષિત થયેલી હોય છે, એટલે કે જાણે કે શેરીઓ એનાથી શણગારેલી હોય છે. આપણે ઉદાર છીએ. કેરીનો રસ આપણે ખાઈએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતાં તો ગોટલા વધારે વજનદાર ને, એટલે આપણે શું કરીએ છીએ, એને અર્પણ કરી દઈએ છીએ સમાજને. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે, ઘણ ખરું તો ગૌ માતા છે ને એનાથી પ્રસન્ન થાય છે.
આપણે તો શું, આપણી માતા કે શું, ગૌ માતા અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ કરીએ અને બાકીની અડધી કેરી ગોટલા પૂરતી જે છે એ ગૌ માતાને અર્પણ કરીએ છીએ, મીન્સ કે એને આપી દઈએ છીએ, બરાબર ને, રસ્તા ઉપર ફેંકી દઈએ છીએ. પેજ નંબર 51 ઉપર આવો. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ જ્યાં ત્યાં પડ્યું હોય ને ત્યાં આપણે શું કરીએ છીએ, એની અંદર કચરો નહીં નાખીએ, આપણે એની બહાર જ કચરો નાખી દઈએ છીએ, ગોટલાઓ બહાર જ ફેંકી દઈએ છીએ. એનું કારણ શું છે એ તો તમને સમજવું જોઈશે. પીપમાં ઊંડે જો ગોટલા નાખીએ તો ગૌ માતા જે છે એને કેવી રીતે કાઢી કરીને ખાઈ શકે, જો બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, સ્વાન એટલે કે કૂતરાઓ પણ એની સુગંધ લઈ શકે અને મક્ષિકાઓ પોતાની શક્તિ પ્રમાણે એનો આસ્વાદ લઈ શકે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્ર એને ઈશ્વરે ઘડેલ, તો શું આપણે આપણા છોકરાઓ કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા એટલે કે માખીઓના બચ્ચા જે છે એ ભૂખ્યા રહે? ન ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી જ નથી, એટલા માટે આપણે શું કરીએ છીએ, મ્યુનિસિપાલિટીના પીપમાં ગોટલાને નાખતા નથી અને ખુલ્લામાં જ નાખી દઈએ છીએ. છોતરા મોટેભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા, એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંહના છોતરાઓને સર્વત્ર વેરતા જઈએ છીએ, વેરીએ છીએ એટલે કે ફેંકતા જઈએ છીએ. સબભૂમિ ગોપાલકી, બધી જ જમીન જે છે ગોપાલની છે, ભગવાનની છે, તો શા માટે પૃથ્વીનો એક ચોરસ મીટરની જગ્યા જેટલી પણ ફોતરા વિહોણી રાખવી જોઈએ? એટલે ફોતરા વિનાની તો એક જગ્યા ન રાખવી જોઈએ. આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસમાં, કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગખંડમાં સર્વત્ર જગ્યાએ ફોતરાઓને વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. એટલે જ તો બખ્તર અલી વિરાણી બેફામ જેનું ઉપનામ છે એ કવિ કહે છે, બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. આ શાયર જે છે એને વ્યંગ્યમાં શું કહે છે લેખક બકુલ ત્રિપાઠી, કે ઘરથી કબર સુધીની કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણને ઘણો બધો જિંદગીનો થાક લાગે છે. તો બખ્તર અલી વિરાણીની આ વાત જે છે ને એને બકુલ ત્રિપાઠી શું કહે છે કે, મને કવિને એ કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કરીને કબર સુધી ફોફા ખાતા, મીન્સ કે મગફળી ખાતા જાઓ અને એના જે ઉપરના જે ફોતરા હોય એને ટહેલતા ટહેલતા ફરતા ફરતા એ ફોફાને સર્વત્ર ફેરતા વેરતા જાઓ, એટલે મીન્સ કે ફેંકતા જાઓ, તો તમને જે છે આ જિંદગી વધારે કહી શકાય કે એનો થાક નહીં લાગે જિંદગીનો, બરાબર ને. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે કે, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. હવે દિલનું શું છે કે આપણામાં કેટલાકની પાસે એ હોય જ, બધા પાસે નથી હોતું, વળી જેની પાસે હોય તેનું દિલ તૂટે છે માત્ર યુવાનીમાં, પણ એટલે દિલના હજાર ટુકડા થાય અને અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકાય એવું સદભાગ્ય કોકને જ મળતું હોય છે, પણ ફોફા કે ટુકડા તો દો ચાર. હવે જે ફોફા છે એની વાત કરે છે, એ તો અહીંયા ત્યાં બધી જગ્યાએ પડેલા જ જોવા મળે છે. એટલે કે આ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈએ છીએ, પણ શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી, બરાબર ને, એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજના કમ્પાઉન્ડ જ હોય, એટલે કે યુવાનીના સમયમાં દિલના ટુકડા થતા હોય છે, પણ પછી તો એ નહીં, પણ આપણે તો નાનપણથી કરીને વૃદ્ધાવસ્થા સુધી ફોફા છે એને શું કરીએ છીએ, અહીંયા ત્યાં બધી જગ્યાએ ફેંકી દઈએ છીએ. દિલ તો ખાલી કોલેજના કમ્પાઉન્ડમાં ફેંકાયેલા જોવા મળશે જો એના ટુકડા થયા હશે તો, પણ આ આપણા ફોફા જે છે એ સર્વત્ર બધી જગ્યાએ ફેંકાયેલા હોય છે, એટલે કે વેરાયેલા હોય છે, બરાબર. એના દ્વારા લેખક જે છે એ વ્યંગ્ય કરે છે કે આપણે કચરાઓને બધી જગ્યાએ ફેંકી દઈએ છીએ. આ ભાગ એકમાં આપણે આટલો પાઠ જોયો, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.